હેલો સ્ટુડન્ટ્સ જયેશવામિનારાયણ બધાને સહજાના વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો આપણે ધોરણ અગિયારનું ચેપ્ટર દસનો અભ્યાસ કરીએ છીએ બરાબર હવે એમાં આપણે આજે લિથિયમના અનિયમિત ગુણધર્મ શાની ચર્ચા કરીશું લિથિયમ છે અનિયમિત ગુણધર્મ વિશે તો ચાલો સમજીએ તો શા માટે લિથિયમ એ અનિયમિત ગુણધર્મ ધરાવે છે સમૂહ એકથી તો લિથિયમ છે એ લિથિયમ નીચેના કારણોસર એટલે કેટલાક કારણોસર એ અનિયમિત વર્તણૂક અનિયમિત વર્ ત્રણુક એટલે કે સમૂહ એક થી કઈક બાબતે જુદું કઈ બાબતો અપવાદરૂપે એટલે લિથિયમ રૂપ નાનું હોવું જોઈએ પણ અપવાદ રૂપે એટલું બધું નાનું છે અપવાદ રૂપે લિથિયમ છે લિથિયમ પરમાણુ આયન હોય ધનય પરમાણુ હોય કે ધન હોય એ નાનું કદ ધનનું કદર ધ્રુવી ભવન ઉંચી ધ્રુવી ભવન શક્તિ ઊંચી સુ ધ્રુવીભવન શક્તિ બરાબર ઊંચી ધ્રુવીભવન શક્તિ આને પરિણામે લિથિયમ છે એ લિથિયમ સંયોજનો સસંયોજક લાક્ષણિકતા એને પરિણામે લિથિયમ છે એ લિથિયમ ના જે સંયોજનો છે એ સંયોજનો એકવી એની સંયોજનોમાં સ લાક્ષણિકતા જે છે એ સંયોજક લાક્ષણિકતામાં વધારો જોવા મળે છે ધ્રુવ શક્તિને લીધે લિથિયમના સંયોજનો છે અને એને કારણે તે કાર્બનિક દ્રાવકમાં કાર્બનિક દ્રાવક છે એમાં દ્રાવ્ય સાંભળજો કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય બને છે પછી લિથિયમ એ મેગ્નેશિયમ સાથે બીજું વળી લિથિયમ એ મેગ્નેશિયમ સાથે વિકર્ણ સંબંધ દર આવે છે તેનો રીઝન છે કે લિથિયમ છે એ લિથિયમનું જે કદ છે એ કદ કોના જેટલું મેગ્નેશિયમ જેટલું અને બીજું શું કીધું છે તેનો વીજભાર અને ત્રિજ્યા ગુણોત્તર વીજભાર અને ત્રિજ્યા ગુણોત્તર પણ કોના જેટલો છે મેગ્નેશિયમ જેટલું ત્યાં લિથિયમ એ મેગ્નેશિયમ જેટલું કદ ધરાવે અને વીજભાર અને ત્રીજા ગુણોત્તર પણ મેગ્નેશિયમ જેટલું ધરાવે છે આ કારણે લિથિયમ એ મેગ્નેશિયમ સાથે વિકણ સંબંધ એટલે કે ગુણધામોમાં સમાનતા ધરાવે છે હવે એનો પહેલો ત્રણ પોઈન્ટનો મુદ્દો મોસ્ટ આઈ ફોર એની ટેસ્ટ વીકલી ટેસ્ટ યા સેકન્ડ ટેસ્ટ યા એન્યુઅલ ટેસ્ટ માટે ખાસ તો ક્વેશન છે કે લિથિયમ અને અન્ય આલ્કલી ધાતુઓ વચ્ચે લિથિયમ અને અન્ય આલ્કલી ધાતુઓ વચ્ચે ના તફાવતના મુદ્દા અથવા લિથિયમ છે એ લિથિયમનું સમૂહ એક થી કે અનિયમિતતા કહીએ અનિયમિતતા બરાબર ચાલો સમજીએ એમાં કયા કયા પોઈન્ટ છે પહેલો પોઈન્ટ રૂપે કીધો છે કે લિથિયમ એ ઘણો સખત છે બીજું એના ગલે ગલે અને બિંદુ જે હોય એ અન્ય અલ્કલી ધાતુઓ કરતા ઘણા ઊંચા છે ઘણા ઊંચા છે એટલે ઘણો સખત છે ગલબિંદુ ઉત્કલ બિંદુ અન્ય ધાતુ કરતા ઘણા ઊંચા છે એટલે સ ગુ સખત ગલ ઉત્કલ બિંદુ ઊંચા બીજો પોઈન્ટ લિથિયમ આલ્કલી ધાતુઓમાં સૌથી ઓછી લિથિયમ છે એ આલ્કલી ધાતુઓમાં સૌથી ઓછું સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક એટલે કે સક્રિય છે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક પરંતુ પ્રબળ રિડક્શન કરતા છે પરંતુ પ્રબળ રિડક્શન કરતા છે એટલે શું સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે પરંતુ પ્રબળ એટલે સૌથી વધુ રિડક્શન કરતા છે અને હવા સાથે હવામાં દહન પામે તો હવામાં દહન પામે છે ત્યારે એલિથિયમ શું બનાવે છે એનો મોનોક્સાઇડ મોનોક્સાઇડ એલઆઈ ટુ ઓ અને નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ નાઇટ્રાઇડ આ ઓક્સિજન સાથે આ નાઇટ્રોજન સાથે બરાબર નાઇટ્રાઇડ એટલે કે એલાઈ થ્રી એન એલઆઈ થ્રી એન બનાવે છે જે અન્ય આલ્કલી ધાતુઓમાં આવું અન્ય આલ્કલી ધાતુ છે એ અન્ય આલ્કલી ધાતુઓમાં હોતું નથી નંબર ત્રણ એટલે આ ગુણતરામાં શું થયું પ્રતિક્રિયાત્મકતાનો રિડક્શન કરતાનો અને હવા સાથેનો એટલે પ્રિ હવા બરાબર હવા પ્રબળ એટલે પ્રતિક્રિયાત્મકતા પ્રબળ રિડક્શન કરતા અને હવા ચલો પછી પાણી સાથે એટલે જળ સાથેનો તો લિથિયમ ક્લોરાઇડ એલઆઈસીએલ એક કેવો છે જળ શોષક છે એટલે પાણીનું શોષણ કરે છે અને જળયુક્ત એવું જળયુક્ત એવું એલઆઈસીએલ ઇન્ટુ ટુ એચ ટુ બનાવે છે એલઆઈસીએલ ઇન્ટુ ટુ એચ ટુ એનું સ્પોટિકીકરણ થાય છે એ ટેચ ટુ આ બધામાં ભૂલ છે અહીંયા એ ટેચ ટુ થાય છે બરાબર જ્યારે અન્ય ધાતુકો અન્ય આલ્કલી ધાતુઓ છે જળયુક્ત સંયોજનો બનાવતા નથી અન્ય આલ્કલી ધાતુ છે અન્ય અલ્કલી ધાતુના ક્લોરાઈડ અન્ય અલ્કલી ધાતુના ક્લોરાઈડ એ જળયુક્ત જળયુક્ત કેવા જળયુક્ત સંયોજનો બનાવતા નથી આલ્કલી ધાતુઓ લિથિયમ નું ક્લોરાઇડ જળ શોષક છે એટલે જળયુક્ત એલઆઈસીએલ ઇન્ટુ એટ એચ ટુ બનાવી એમાં સ્ફટિકીકરણ પામે છે અન્ય આલ્કલી ધાતુઓના ક્લોરાઇડ એ જળયુક્ત સંયોજનો હોતા નથી કે બનાવતા નથી બરાબર પછી ચોથો પોઈન્ટ એના કાર્બોનેટ એટલે કાબ કાર્બોનેટ તો લિથિયમ છે એ લિથિયમના હાઇડ્રોજન કાર્બોનેટ નો હાઇડ્રોજન કાર્બોનેટ એટલે એલ આઈ એચ સી ઓ થ્રી અને હાઇડ્રોજન કાર્બોનેટ છે એ ઘન સ્વરૂપે સોલિડ સ્વરૂપે મળતો નથી જ્યારે અન્ય બધા તત્વોના જ્યારે અન્ય બધા આલ્કલી તત્વો છે એના એ આલ્કલી તત્વોના ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બરાબર ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે એટલે કાર્બડ એટલે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે લિથિયમ છે એનો હાઇડ્રોજન કાર્બોનેટ કેવા સ્વરૂપે ઘન સ્વરૂપે હોતો નથી જ્યારે અન્ય અલ્કલી ધાતુના બ અન્ય અલ્કલી અન્ય બધા અલ્કલી તત્વો છે એ ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે ઈથાઇન સાથેનો પછી ઈથા એટલે ઇથાઇન સાથેનો ગુણધર્મ બરાબર તો ચો પાંચમા નંબરમાં કે લિથિયમ એ અન્ય આલ્કલી ધાતુ લિથિયમ છે એ લિથિયમ અન્ય આલ્કલી ધાતુ વિપરીત ઇથાઇન સાથે પ્રક્રિયાથી ઇથાઇને લિથિયમ છે એ અન્ય ધાતુ વિપરીત ઇથાઈન सी एच ट्रिपल बॉन्ड सी एच इन साथ प्रक्रिया इनाइडनाइड आप तो नहीं बराबर चलो पी नाई एट नाइट्राइनाइट्राइ सॉरी नंबर सिक्स में तो લિથિયમના નાઇટ્રેટને ગરમ કરવાથી લિથિયમ ઓક્સાઇડ બને છે લિથિયમના નાઇટ્રેટ છે એને ગરમ કરવાથી શું બને છે લિથિયમના ઓક્સાઇડ બને છે જ્યારે અન્ય અલ્કલી ધાતુઓના અન્ય આલ્કલી ધાતુ છે અન્ય અલ્કલી ધાતુના જે નાઇટ્રેટ છે એને ગરમ કરતાં તે નાઇટ્રાઇટમાં શટ્રાઇટમાં વિઘટન પામે છે બરાબર ધ્યાન આપજો તો સમીકરણ રૂપે LiNO3 એનો થ્રી લિથિયમ નાઇટ્રેટ એને ગરમ કરીએ એટલે એલઆઈ ટુ ઓ પ્લસ એનો ટુ પ્લસ ઓ ટુ બરાબર એ પ્રમાણે એને સંતુલિત કરીએ ਤੇ 2 છે ਤੇ 2 ਮੁਕੀਏ તો ਇਹ ਬਰਵਣੀਆ 1/2 ਨਹੀਂ ਬਦੂ ਸੈੱਟ થઈ ਜਾਏ ਅੰਨ 2 ਬਰਾਬਰ ਤੇ 2 ਤੋਂ ਜਨ ਆਕਸੀਜਨ ਕਿਲਾ ਦੇ 3 2 6 4 1 5 5 3 6 ਬਰਵਣੀ 1/2 O2 ਇਹ 1/2 ਨਾ ਕਰੂ ਤਾਂ ਬਚੀ ਬਦੀ 2 ਬੇ ਵળે ਗੁਣ ਦੇ ਲੇ 4 2 4 1 જ્યારે અન્ય અલ્કલી ધાતુઓમાં ચાલો એને એનો થ્રી છે એને ગરમ કરીએ તો એને એનો ટુ પ્લસ ઓ ટુ આમાં બી આગળ વન બાય ટુ કરી દઈએ વન બાય ટુ ના કરો તો બે વડે ગુણન એટલે ટુ ટુ વન બરાબર અને સાતમા નંબરે છે દ્રાવ્ય તો લિથિયમ ફ્લોરાઈડ અને લિથિયમ ઓક્સાઇડ એ બંને અન્ય આલ્કલી ધાતુઓમાં અનુવર્તી કરતા એ બંને છે અન્ય આલ્કલી ધાતુઓ જે છે અન્ય આલ્કલી ધાતુઓના અનુવર્તી સંયોજન કરતા અનુવર્તી સંયોજન કરતા પાણીમાં પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે જે કાર્બનિક દ્રાવકોમાં કાર્બનિક દ્રાવકોમાં વધુ દ્રાવ્ય છે કે કે એમની સસંયોગ લાક્ષણિકતા ધરાવે છે એટલે બરાબર તો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એમાં આપણે વન બાય વન જોઈએ તો કઈ કઈ રીતે વાત કરી તે જુઓ પહેલો ગુણધર્મમાં તમારે શું યાદ રાખવાનું છે એનો સખત ગલબિંદુકલબિંદુ પછી એની પ્રતિક્રિયાત્મકતા પ્રબળ રિડક્શન કરતા હવા સાથે પછી જળ તરીકે પછી એના હાઇડ્રોજન કાર્બોનેટ તરીકેના એ પછી એમાં ઇથાઇન સાથેની નાઇટ્રેટ તરીકેની અને દ્રાવ્યતા તરીકે એ તો વન બાય વન પોઈન્ટ યાદ રાખશો તો ચોક્કસ યાદ રહી જશે બરાબર એમાંથી ચાર માર્ક્સનો ત્રણ માર્ક્સનો કોઈ બી રીતે પ્રશ્ન પાંચ માર્ક્સનો ત્રણ માર્ક્સનો કોઈ બી રીતે પ્રશ્નો આવી શકશે બરાબર ત્રણ માર્ક્સમાં કીધું હોય તો ચાર મુદ્દા લખો તો ચાલે પાંચ માર્ક્સમાં બધા લખવાના રહેશે ઓકે ચલો જય સ્વામિનારાયણ